નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ પાંચ આસપાસ જેનો ચોથો એકમ છે કેરીઓ બારેમાસ જેની અંદર બધા બાળકો છે એ સાથે મળીને નાસ્તો કરે છે તો એમાં ક્રિપલ કે છે કે વા હર્ષ તારા ટિફિનમાં તો પૂરણપોરી છે જ્યારે હર્ષ કે છે કે હે આજે ક્રિપલ બટેટાનું શાક લાવી છે પછી રુચિ કે છે મારી પાસે ભીંડા છે ક્રિપલ કે છે અને હર્ષ હર્ષ કે છે કે અરે ક્રિપલ મને લાગે છે કે તારું બટેટાનું શાક બગડી ગયું છે રુચિ કે છે તું એ ખાઈશ નહીં તું બીમાર પડી જઈશ લે તું આ થોડા ભીંડા લઈ લે બરાબર અહીંયા બાળકો છે એ બધા નાસ્તો કરે છે ક્રિપલ હર્ષ અને રુચિ તો ક્રિપલનું બટેટાનું શાક છે એ બગડી ગયું છે તો હર્ષ એને કહે છે કે તારું શાક છે એ બગડી ગયું છે તું એને ખાઈશ નહીં એટલે રુચિ કહે છે કે તું મારા ભીંડા ખાઈ લે એના પછી ચર્ચા કરો તો હર્ષને કેવી રીતે ખબર પડી કે બટેટાનું શાક બગડી ગયું હશે તમે કહી શકશો કે બટેટાનું શાક બગડી ગયું હોય તો આપણને કઈ રીતે ખબર પડે છે તો હા કદાચ એના સ્વાદથી પેલા એની જે સુગંધ હોય છે એ પણ બદલાઈ જાય છે એટલે કે એની જે સ્મેલ આવે છે એના ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ બટેટાનું શાક છે એ બગડી ગયું છે અને સ્વાદ પણ બદલાઈ ગયો હોય છે તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે તમને કેવી રીતે ખબર પડી કે એ બગડી ગયો છે તો ક્યારેક આપણા રસોડાની અંદર પણ આવું થતું હોય છે કોઈ ખોરાકને આપણે ભૂલી જઈએ તો એ એક બે દિવસ રહી જાય તો એ બગડી જાય છે તો કાં તો એના સ્મેલ ઉપરથી આપણને ખબર પડે છે કે એ બગડી ગયો છે અથવા તો એની ઉપર ફૂગ થઈ જાય છે તો પણ આપણને ખબર પડે છે કે આ ખોરાક છે એ બગડી ગયો છે જે ખાવાલાયક નથી રુચિએ ક્રિપલને બટેટાનું શાક ખાવાની ના પાડી જો તેણે તે ખાઈ લીધું હોત તો શું થાત તો આજે બટેટાનું શાક ખાઈ લઈએ તો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે બીમાર પણ થવાય છે એના પછી લખો તો તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે બે ત્રણ દિવસમાં બગડી શકે બરાબર આપણે અહીંયા ત્રણ ખોરાક આપણા રસોડામાંના એવા લખવાના છે કે જે બે ત્રણ દિવસની અંદર બગડી જાય એના પછી એક અઠવાડિયા સુધી રાખી શકાય એવા ખોરાકના નામ લખવાના છે તમે તમારા રસોડામાં જજો અને જોજો ડબ્બાની અંદર કે કયા ખોરાક છે એ બે ત્રણ દિવસ રાખી શકાય છે કયા ખોરાક છે એ અઠવાડિયા સુધી રાખી શકાય છે અને એક મહિના સુધી બગડે નહીં એવા પણ ખોરાક કેટલાક તમને મળી આવશે તમારા મિત્રની યાદીને જુઓ અને વર્ગમાં ચર્ચા કરો પછી તમારી જે યાદી છે એ તમારી અને તમારા મિત્રની સરખાવો એમાં કેટલાક ખોરાક છે એ અલગ હશે કેટલાક છે એ સરખા હશે શું તમારી યાદી બધી ઋતુઓમાં સરખી જ હશે શું બદલાવ હશે તો કેટલાક પદાર્થ એવા આવશે કે અમુક ઋતુમાં બગડી જતા હશે પણ અમુક ઋતુમાં બગડી જતા હશે નહીં દાખલા તરીકે અમુક પદાર્થ છે ખાદ્ય પદાર્થ એ ચોમાસાની ઋતુમાં વધારે બગડી જતા હોય છે કારણ કે વાતાવરણ છે એ ભેજવાળું હોય છે જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો તો આપણે એને ફેંકી દઈએ છીએ કારણ કે આપણે જે બગડેલો ખોરાક છે એને ઉપયોગમાં લેતા નથી દાદીએ બ્રેડ પાછી આપી દીધી હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા હતા દુકાનમાં ખૂબ જ ભીડ હતી દુકાનદાર બ્રેડનું પેકેટ દીધું અને દાદીને આપ્યું તેણે પેકેટને જોયું અને તરત જ એ પેકેટ છે એ પાછું આપી દે છે આપેલ બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન લગાવો જો અહીં પણ બ્રેડનું પેકેટ છે એ આપણને દેખાય છે દાદીએ તે કેમ પાછું આપી દીધું કારણ કે એ પારદર્શક પ્લાસ્ટિકની અંદર છે એ બગડી ગયું હશે એની અંદર ફૂગ વળી ગઈ હશે જે બહારથી દેખાતું હશે અને દાદી એ જોઈ અને પાછું આપી દે છે તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ છે એ બગડેલી છે તો જનરલી બ્રેડ ઉપર ફૂગ થઈ જતી હોય છે જ્યારે બ્રેડ બગડી જાય છે ત્યારે તમે પણ આવું ક્યારેક ને ક્યારેક જોયું હશે એના પછી શોધી કાઢો તો બે ત્રણ ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ જ્યારે તમે બજારમાંથી કોઈ કંઈ ખરીદી કરો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું અને વાંચવું જોઈએ તો હા આપણે જે પેકિંગ વસ્તુ બજારમાંથી લઈએ છીએ ત્યારે એના ઉપર એક્સપાયર ડેટ લખેલી હોય છે તો આપણે ડેટ છે એ અવશ્ય જોવી જોઈએ જો એ ડેટ છે એ એક્સપાયર થઈ ગઈ હોય તો આપણે ખોરાક ખાવો જોઈએ નહીં અને બજારમાં જો એવો ખોરાક વેચાણમાં હોય આપણે ખરીદ્યો હોય તો પાછો પણ આપી દેવો જોઈએ